નડિયાદ ખાતે યોજાયેલા કોંગ્રેસ સંમેલનમાં ખેડાના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર દિનશા પટેલે બીજેપીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને આડ્યાત લીધા હતા. દિનશા પટેલે મોદીના અંગત જીવન પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને શા માટે રાજ્યના વડાએ આટલા વર્ષો સુધી તેમના પત્ની અંગેની માહિતી પ્રજાથી છુપાવી હતી તેવા પ્રશ્ન પણ ઉઠાવ્યા હતા. અને અગત્યનો પ્રશ્ન એમને એનો છે કે રાજ્યના વડાશ્રી પોતાના લગ્ન જીવન માટે પ્રજાને સ્પષ્ટ વાત કેમ કહેતા નથી. મહત્વનો પ્રશ્ન છે બહેનો માટે. આ વખતે એમને કબૂલ કર્યું. આ વખતે એમના પત્નીનું એમને નામ લખ્યું. હું તો ધન્યવાદ આપું છું અને આભાર પણ વ્યક્ત કરું છું કે મારા દેશની એક બેન દીકરીને 43 વર્ષે પણ એનો પતિ જોડ્યો ખરો ને. એ બેનને એનો પતિ જડ્યો એની ખુશી છે, એના કરતા દિનશા પટેલ ને મારી બેન ને એનો પતિ જડ્યો એની વધારે ખુશી છે. એટલે હું એને ધન્યવાદ આપું છું. આ બહેનોને છેતરવાની પહેલો માણસ. 30 એપ્રિલે ગુજરાતમાં મતદાન છે ત્યારે એ જોવાનું રહેશે કે ગુજરાતના લોકો કયા નેતાને જંગી મતથી વિજય બનાવશે. કલ્પેશ પટેલ, ન્યૂઝ ઓનલાઈન, નડિયાદ.